नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, हवे आपणे नवमासिक परीक्षा ने आडे हवे बे आपणा बे लेक्चर रह्या छे। एक लेक्चर आवशे शनिवारे, एक लेक्चर आवशे सोमवारे। गुरुवारे तमारी नवमासिक परीक्षा शुरू थवा जई रही छे। तो बुधवारे तो रजा छे, बुधवारे वीडियो बधाय बंध राख्या छे परीक्षाना आगला दिवसे। एटले के सोम मंगळ एटले आपणो सोमवारे एक वीडियो आवे अने एक शनिवारे आवे। शनिवारे अने सोमवारे बे वीडियो आवशे। तो बे वीडियोमां हूँ तमने हवे वार्षिक हिसाबनुं चेप्टर आपणे आ एक्जाममां राख्युं छे, छठ्ठू सातमू अने आठमू, प्रवेश निवृत्ति अने विसर्जन। आ चेप्टर तो છે જ છ માસિક પરીક્ષામાં, પણ વાર્ષિક હિસાબનું ચેપ્ટર પણ આપણે અગત્યનું હોવાથી કોર્સ આપણે આમાં રાખ્યું છે છ માસિક પરીક્ષામાં। તો એ વાર્ષિક હિસાબનું ચેપ્ટર આપણે જન્માષ્ટમી પહેલાં ભણ્યા હતા, શરૂઆતમાં જ આપણે ભણી ગયા હતા, એટલે એ મહત્ત્વનું ચેપ્ટર છે। અને હજી એક વાર્ષિક હિસાબ આવશે કંપનીના વાર્ષિક ભાગ બેમાં, કંપનીના વાર્ષિક હિસાબ। તો વાર્ષિક હિસાબનું રિવિઝન આ બે દાખલા હું તમને કરાવી દઉં છું। એક શનિવારે લેક્ચર આવશે એમાં અને એક સોમવારના લેક્ચરમાં, એટલે બે લેક્ચરો આપણે છે। તો આજે હું તમને ટેક્સ્ટ બુકના તો સ્વાધ્યાયના તો મેં તમને બધા દાખલા કરાવ્યા છે, પણ ઉદાહરણ હવે કરાવું છું, એટલે એનું એ પાછા ફરી પાછા દાખલા કરવાનો પડે। સ્વાધ્યાયના કરાવું તો સ્વાધ્યાયના તો કરાવી દીધા, પણ ઉદાહરણ કરાવું એટલે તમને વધારે પ્રેક્ટિસ થઈ જાય અને બધું ફરી પાછું બધું યાદ આવી જાય। તો ઉદાહરણ નંબર એક કરાવું છું, 45 નંબર પેજ, પેજ નંબર 45, ઉદાહરણ એક, રામ અને શ્યામ। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે વાર્ષિક હિસાબમાં આપણે મુખ્યત્વે પાંચ ખાતા બનાવવાના હોય, વેપાર, નફા નુકસાન। આ નફા નુકસાન ખાતું જ છે, આ તો અહીંયા નફા નુકસાન ખાતામાં નાનું પડે એટલે અહીંયા વ્યવધારાનું રાખ્યું છે, એટલે નફા નુકસાન ખાતું જ છે। અહીંથી ચાલુ થયું અહીંયા સુધી નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતું, પાકું સરું, આ પાંચ ખાતા બનાવવાના હોય। વિદ્યાર્થી મિત્રો, મૂડી ખાતાની બે પદ્ધતિ આવે, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ। સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો દાખલામાં ચાલુ ખાતા આપેલા હોય તો અહીં ચાલુ ખાતા બનાવવા પડે, મૂડી ખાતા ન બનાવો તો હાલે, તો એવા સંજોગોમાં મૂડી સીધી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી નાખવાની। પણ આ દાખલો સ્થિર નહીં, અસ્થિર પદ્ધતિનો છે, ચાલુ ખાતા આપ્યા નથી એટલે બધું શેમાં આવશે, મૂડી ખાતામાં આવશે। આ બધું તમે સમજી ગયેલા છો, આ તો ખાલી રિવિઝન કર્યું છે આપણે, બરાબર। અને પાંચ ખાતા હોય છે વાર્ષિક હિસાબમાં અને 11 માર્કનો દાખલો હોય છે બોર્ડની એક્ઝામમાં। વિદ્યાર્થી મિત્રો, તમને જે ઉદાહરણ ગણાવવા જઈ રહ્યો છો, પહેલું ઉદાહરણ પેજ નંબર 45, એની ઉપર જ એક નોંધ લખેલી જો, કે બોર્ડમાં વાર્ષિક હિસાબનો દાખલો પૂછવાનો નિયમ શું છે, એ નોંધ લખેલી છે, જો ઉપર વાંચો, પેજ નંબર 45, ઉદાહરણ પહેલું ગણાવું ને એની ઉપર જ નોંધ લખેલી જો, દરેક પ્રકરણનો સરખો ગુણભાર જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ સરળતાથી દરેક પ્રકરણનો અભ્યાસ કરે તે હેતુથી પરીક્ષામાં વાર્ષિક હિસાબોના પ્રશ્નમાં કાચા સરવૈયામાં 24-30 વિગતો આપવી। બોર્ડની એક્ઝામનો નિયમ છે કાચા સરવૈયામાં 24-30 વિગતો આપવી, એનાથી વધારે નહીં, 24-30ની વચ્ચે। આમાં આપણે 34-35 વિગતો આપી છે કાચા સરવૈયામાં, બરાબર, પણ કેટલી નિયમ છે, 24-30 વિગતનો નિયમ છે। પછી હવાલા વિશે શું કહેવા માગે, કે કુલ હવાલાઓની સંખ્યા 5 સુધી મર્યાદિત રાખવી। બોર્ડની એક્ઝામમાં વધુમાં વધુ 5 હવાલા પૂછવા, એનાથી પૂછી શકાય નહીં વધારે। અને એ હવાલામાં ફરી પાછું શું નિયમ છે, જો કે એક હવાલામાં બે કે તેથી વધુ હવાલાઓની અસરનો સમાવેશ કરવો નહીં। દાખલા તરીકે તમને એકના એક હવાલામાં એમ કહીએ કે પગાર 5,000 ચૂકવવાનો બાકી, મજૂરી 8,000 ચૂકવવાની બાકી, લારી ભાડું 2,000 ચૂકવવાનું બાકી, એવી રીતે નો હાલે, આખો કોઈ પણ એક જ વિગતનો સમાવેશ કરવાનો, કે પગાર 2,000 ચૂકવવાનો બાકી, હવાલો પૂરો, બરાબર, એટલે એકના એક હવાલામાં બે હવાલાનો સમાવેશ કરવો હોય નહીં અને વધુમાં વધુ 5 હવાલા જ પૂછવા, એટલે આવું રીતે પૂછે ને તો દાખલો હકીકતમાં હાવ હેલો થાય। આ તો આપણે મોટા મોટા દાખલા ગણીએ છીએ હકીકતમાં, બોર્ડની એક્ઝામમાં જે પૂછાય તો બોર્ડની એક્ઝામના પેપર જોજો, દાખલા હાવ નાના આવી છે અને આપણે જે ગણાવીએ છીએ ને એનાથી ને હેલ આવી છે, અને આ વર્ષે તો એટલું કલ્પના બહારનું હેલું પેપર નીકળશે। વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 3 વર્ષના તમે પેપર જોજો, આપણે જેટલા જેટલા ચેપ્ટર ચાલી ગયા છે ને એના તમે દાખલા જોજો, તમને જેણે આ વિડીયો લેક્ચર રેગ્યુલર જોયા છે, વ્યવસ્થિત જોયા છે, દિલથી જોયા છે, એને બધું એ પેપર આખું હેલું લાગશે રેગ્યુલર વર્ષમાં, અને ચાલુ વર્ષે તો પેપર એટલું સહેલું નીકળવાનું છે, જે વ્યવસ્થિત ભણવામાં ધ્યાન દીધું છે ને એને પૂરેપૂરા માર્ક જ આવવાના છે। કારણ કે એક તો કોર્સ કટ કરી નાખ્યો છે, દિવાળી સુધી ચાલુ નથી થયું, દિવાળી પછી કંઈ નક્કી નથી, તો એવા સંજોગોમાં પેપર હાવ હેલું જ નીકળવાનું છે, એટલે વર્ષો વર્ષ પેપર આમે હેલા નીકળે છે એકાઉન્ટના, છેલ્લા 3 વર્ષના તમે પેપર જોવો
ना वर्षे तो वधारे हेलू निकळे। એટલે વાર્ષિક હિસાબના દાખલાનો વિદ્યાર્થી મિત્રો એવો નિયમ છે, કાચા સર્વેમાં 24-30 વિગતો જ રાખવી, આપણે અહીં 35-36 વિગતો કદાચ આપી છે જોતા એવું લાગે છે, પણ 24-30 વિગત અને હવાલા વધુ મોટું 5 જ પૂછી શકે, અને 5 હવાલામાં એકના એક હવાલામાં બીજો આવે એવી રીતે નહીં હાલે એમ। એટલે એવો બોર્ડની એક્ઝામનો નિયમ છે, એ મેં તમને ખાલી નોંધ ઉપર આવી, મારે ધ્યાનમાં આવ્યું એટલે મેં તમને કીધું। તો વાર્ષિક હિસાબમાં વિદ્યાર્થી મિત્રો 5 ખાતા બનાવવાના હોય, ફરી પાછું તમને યાદ કરાવી દઉં, પહેલું ખાતું વેપાર ખાતું, વેપાર ખાતાની અંદર માલની લેવડ દેવડના તમામ વ્યવહારો વેપાર ખાતામાં આવે। માલની લેવડ દેવડ એટલે શરૂઆતનો સ્ટોક માલનો, આખરનો માલનો સ્ટોક, ખરીદી વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત અને અન્ય રીતે ગયેલ માલ, ટૂંકમાં માલ નામની કોઈ પણ આઇટમ આવે ને બધું વેપાર ખાતામાં આવે। તો કઈ વિગત કઈ બાજુ હોય ફરી પાછું યાદ કરાવી દો, શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ, આખરનો જમા બાજુ, ખરીદી ઉધાર બાજુ, વેચાણ જમા બાજુ, ખરીદીમાંથી ખરીદ પરત હોય માઇનસ કરવાની કાચા સરવૈયાની, વેચાણમાંથી વેચાણ પરત હોય માઇનસ કરવાની, અન્ય રીતે ગયેલ માલ, ધર્માદાથી, ચોરીથી, ઉપાડથી, વરસાદથી પલળી ગયેલ માલ હોય તો ખરીદીમાંથી માઇનસ થાય, એટલે ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ થાય અને અન્ય રીતે ગયેલ માલને માઇનસ થાય। તો ખ્યાલ આવી ગયો, શરૂઆતનો સ્ટોક ઉધાર, આખરનો જમા, ખરીદી ઉધાર, વેચાણ જમા, ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ, વેચાણમાંથી વેચાણ પરત માઇનસ, અને ખરીદીમાંથી અન્ય રીતે ગયેલ માલ હોય કે એ પછી હવાલામાં હોય કાચા સરવૈયામાં હોય, ખરીદીમાંથી માઇનસ થાય। પછી વેપાર ખાતાની ઉધાર બાજુ બીજું શું આવતું, આ માલના વ્યવહારો આવતા, ખરીદીના ખર્ચા આવતા, તો એવા ખર્ચા ક્યાં, તો એ ફરી પાછો તમને યાદ કરાવી દો, મજૂરી, આવક માલ ગાડા ભાડું, ઓક્ટ્રોય, મહાજન લાગો, કસ્ટમ ડ્યુટી, જકાત, ડેમરેજ, ડોક ચાર્જ, ગોદી ચાર્જ, દરમાયો, આ બધા ખરીદીના ખર્ચા છે વિદ્યાર્થી મિત્રો, એ બધા વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે। આનો નફો ખોટ અહીંયા લઈ જવાનો, આપણે આખું ચેપ્ટર પૂરું થઈ ગયું એટલે તમને ખ્યાલ જ છે, આ તો ખરી પાછું યાદ કરો। નફા નુકસાન ખાતું, એની ઉધાર બાજુ તમામ પ્રકારના ખર્ચ અને નુકસાન આવે, જમા બાજુ આવક આવે, તો તમામ પ્રકારના ખર્ચ અને નુકસાન એટલે ક્યાં, તો ખરીદી સિવાયના ખર્ચા અહીંયા આવે, મજૂરી, આવકમાં ગાડા ભાડું, ઓક્ટ્રોની, તો બધું અહીંયા આવે, ખરીદી સિવાયના ખર્ચા ક્યાં, તો પગાર, સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન, સેલ્સમેનનો બોનસ, જાહેરાત ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, વીમા પ્રીમિયમ, કોઈ અન્ય રીતે થયેલ નુકસાન, બરાબર, અહીંયા ઘસારાના અહેવાલ આવે, ગાલખાદના અહેવાલ આવે, ખરીદી સિવાયના તમામ પ્રકારના ખર્ચ અને નુકસાન નફા નુકસાનની ઉધાર બાજુ આવે, જમા બાજુ તમામ પ્રકારની આવક આવે, આવકો લિમિટેડ હોય, મળેલ કમિશન, મળેલ બાળું, મળેલ આવક, મળેલ દલાલી, આ બધું જમા બાજુ આવે, આ ખાતું બંધ કરી એનો ચોખ્ખો નફો નુકસાન નફા નુકસાન ફાળવણી ખાતા લઈ જવાનું હોય। હવે આ બે ખાતા પતિ પત્ની છે, એ તો મેં તમને સમજાવેલું છે, આ ત્રણ ખાતા તમારા 11મામાં આવતા જ, વેપાર, નફા નુકસાન અને પાકું સરું, એનું એ જ આવે છે, પણ આ બે ખાતા પહેલાં ચેપ્ટરમાં મેં તમને ભણાવેલા છે, પહેલાં ચેપ્ટરમાંથી ભલે આ બે ખાતાનો દાખલો બોર્ડની એક્ઝામમાં નથી પૂછાતો, તેમ છતાંય મેં તમને ગણાવ્યા હતા, કારણ કે વાર્ષિક હિસાબમાં બે ખાતા બનાવવા જ પડે, તો આ બે ખાતામાં કઈ કઈ વિગત આવે, ભાગીદાર અને પેઢી વચ્ચે થતા વ્યવહાર આવે, તો ભાગીદાર અને પેઢી વચ્ચે થતા વ્યવહાર ક્યાં, તો એ મેં તમને કીધું હતું, મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન, બસ આ એટલા જ વ્યવહાર આવે આમાં, મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન। મૂડી ખાતાની જમા બાજુ હોય એ ફાળવણી ખાતાની કઈ બાજુ હોય, ઉધાર, અને મૂડી ખાતાની ઉધાર બાજુ હોય એ ફાળવણી ખાતાની કઈ બાજુ હોય, જમા, એટલે આમાં તો હાવ મર્યાદિત વ્યવહાર હોય, આનો વહેંચણી પાત્ર નફો ખોટ અહીંયા લઈ જવાની, પછી મૂડી ખાતા બંધ કરી એની બાકી અહીંયા લખવાની, પછી પાકા સરવેની બે બાજુનો સરવાળો કેવો થાય, સરખો, અને પાકા સરવેમાં તમને ખબર છે કે આ બાજુને કહેવાય મિલકત મૂડી દેવા, અને આ બાજુને કહેવાય મિલકત લેણા, મિલકતોમાં જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, મશીનરી, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણી ઊંડી, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચા, આ બધાય મિલકતો આ બાજુ આવે, મૂડી દેવા બાજુ, તો અહીંયા જે આખરની મૂડી આવે ને છેલ્લે ખાતા બંધ કરી એ અહીંયા લખવાની, અને દેવામાં તો લેણદારો, દેવી ઊંડી, બેંક ઓવરડ્રાફ્ટ, બેંક લોન ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, બરાબર, આ બધાય દેવા અહીંયા આવે, અને પછી બે બાજુનો સરવાળો કેવો થાય, સરખો, તો આ પ્રાથમિક માહિતી મેં તમને બધી યાદ આપી દીધી, એટલે ફરી પાછું તમને તાજું થઈ ગયું છે, હવે આપણે દાખલો ગણીએ,
पेज नंबर 45 उदाहरण नंबर 1 स्वाध्याय दाखला मैं तुमने गणावेला है एक फरी वक्त न थाय एटले थोड़ुं उदाहरण लीधु से मैं पहलू उदाहरण पेज नंबर 45 राम अने श्याम बराबर अस्थिर मूड़ी खाता की पद्धति दाखिल से चालू खाता न थे पहले बधु से मूड़ी खाता चलो वाँचो आग राम अने श्याम छ जेम चार प्रमाण नफो नुकसान वेचता भागीदारो नफा नुकसान प्रमाण से छ जेम चार एक भागीदारो है 31/3/17 रोजना काचा सर्वे ने हवाला पर वार्षिक हिसाब तैयार करो चलो पहलो हवालो विद्यार्थी मित्रों आखर स्टॉक 45,000 आखर स्टॉक का काचा सर्वे में आप हो तो हवाला में न हो हवाला में हो काचा सर्वे में न हो बे जगह क्या रही न हो हवाला पर टीक करो। बीजो भागीदारों की मूड़ी पर 5% व्याज आपवानुं उपाड़ पर 10% व्याज काचो सर्वे बे रीते हो विद्यार्थी मित्रों खाता स्वरूपे पत्रक स्वरूपे खाता स्वरूपे तो मूड़ी कई बाकी हो जमा तो जमा बाजू मूड़ी आपी से एनी उपर व्याज कीधु से तो मूड़ी पर टीक कर लखो बे उपाड़ पर 10% व्याज तो उधार बाजू उपाड़ आप तो उपाड़ पर टीक कर लखो बे बीजो हवालो मूड़ी और उपाड़ पर टीक करने तीजो हवालो यंत्र पर 10% और फर्निचर पर 5% घसारो गणो विद्यार्थी मित्रों यंत्र आप यंत्र एट मिलकत उधार बाकी हुए उधार बाजू यंत्र आप जो पण यंत्र छे एनी नीचे यंत्र में वधारो करेलो छे जो सॉरी यंत्र नो घसारो आपेलो जो तो काचा सर्वे में घसारो होय नवाला में होय तो जूनो घसारो यंत्र में प्लस कर देवानो अने पछी नवो घसारो गणवानो ई कई रीते ई आवशे त्यारे हुं तमने के आ तो तमे आपणे तो बे त्रण स्वाध्यायना दाखला गणाव्या त्यारे 3-4 दाखलामां उभो आवेलो छे એટલે અત્યારે તમે શું કરો યંત્ર ઉપર ટીક કરો ને એની નીચે યંત્રનો ઘસારો આપો જો કાચા સરવૈયામાં યંત્ર અને યંત્રનો ઘસારો બંને ઉપર છગડીયો કૌંસ કરીને લખો 3 અને ફર્નિચર ઉપર 5% ઘસારો તો ફર્નિચર ઉપર ટીક કરીને લખો 3 ચોથો દેવાદારો પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો વિદ્યાર્થી મિત્રો ગાલખાદ અને ગાલખાદ અનામતનો હવાલો હંમેશા દેવાદાર ઉપર ટીક થાય કોઈપણ ચેપ્ટરનો દાખલો હોય પ્રવેશ નિવૃત્તિ વાર્ષિક હિસાબ ગાલખાદ અને ગાલખાદ અનામત ઉપર ટીક નહીં કરવાનું દેવાદારો આપ્યા છે જો ઉપરથી બીજી વિગત ઉધાર બાજુ એની ઉપર ટીક કરીને લખો 4 અને 5મો હવાલો ખર્ચા ચૂકવવાના બાકી જો કેટલા બધા ખર્ચા ચૂકવવાના બાકી તો પગાર પરચુરણ ખર્ચ અને ભાડું બધું આપેલું છે બધું ઉપર ટીક કરી નાખો જો પગાર આપ્યો છે પગાર નીચેથી ત્રીજી વિગત ખર્ચા હોય ને એની ઉધાર બાકી હોય ઉધાર બાજુ પગાર આપ્યો હોય છે જો પગાર ઉપર ટીક કરીને લખો નીચેથી ત્રીજી વિગત 5 પછી છે પરચુરણ ખર્ચા એ પણ ઓલા ફર્નિચરની નીચે આપ્યા અધ વચ્ચે એની ઉપર ટીક કરીને લખો 5 પછી ભાડું ચૂકવવાનું બાકી તો નીચેથી 6-7 વિગત છે જો ભાડું અને વેરા બે ભેગું આપ્યું છે એની ઉપર ટીક કરીને લખો 5 બરાબર એટલે 5મો હવાલો પગાર પરચુરણ ખર્ચ અને ભાડું બધા ઉપર ટીક થયું 6ઠો હવાલો વિદ્યાર્થી મિત્રો એ હવાલો જ નથી હકીકતમાં એ તો ખાલી એક નોંધ છે કે ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો મૂડી ઉપર વ્યાજ ચૂકવવાનું એટલે નુકસાન થાય તોય ભલે નફો થાય તોય ભલે મૂડી ઉપર વ્યાજ ચૂકવવાનું હા ભાઈ ચૂકવી દેવું હો એ ખાલી નોંધ છે એમાં આપણે કંઈ કરવાનું છે નહીં બરાબર સૂચના આપી છે ખાલી એક ચાલો હવે આપણે ઉધાર બાજુથી શરૂઆત કરીએ એટલે 6ઠો હવાલો ક્યાંય ટીક નથી કરવાનો એ ખાલી સૂચના છે ચાલો ઉપાડ વિદ્યાર્થી મિત્રો ઉપાડ ક્યાં લખીએ છીએ આપણે અહીંયા ઉધાર બાજુથી શરૂઆત કરતી જવાની ઉપાડ કેટલો આપ્યો છે રામનો 18,000 તો રામના ખાનામાં 18,000 અને સીતાનો સોરી શ્યામ છે હો શ્યામનો 16,000 તો શ્યામના ખાનામાં 16,000 રામનો 18,000 શ્યામનો 16,000 ચાલો ઉપાડ ઉપર વ્યાજ કીધું છે હવાલા નંબર 2 જો ટીક કરેલું ઉપાડ ઉપર 10% વ્યાજ વસૂલ કરવાનું વિદ્યાર્થી મિત્રો ઉપાડ તો કાચા સર્વેમાં આપ્યો ખાલી આ જ લખવાનું એની બીજી અસર ન હોય કાચા સર્વેમાં હોય એની બીજી અસર ન હોય હવાલો હોય એની જ બીજી અસર હોય તો જે બાજુ ઉપાડ લખ્યો એ બાજુ જ ઉપાડનું વ્યાજ તો ઉપાડનું વ્યાજ કેટલા ટકા છે બીજો હવાલામાં તો ઉપાડનું વ્યાજ 10% તો 18,000ના 10% 1800 અને 16,000ના 10% 1600 10% હોય એટલે પાછળથી મીંડું કાઢી નાખવાનું તો ઉપાડનું વ્યાજ 10% હવાલો છે તો જે બાજુ પહેલાં કાચા સર્વેનો ઉપાડ લખી નાખો જે બાજુ ઉપાડ લખ્યો એ બાજુ ઉપાડનું વ્યાજ 10%
तो आना 10% एटला आना 10% एटला उपाड़नुं व्याज हवे हवालो छे ने उपाड़नुं व्याज मूड़ी खातानी उधार बाजू तो फाळवणी खातानी कई बाजू होय जमा बाजू जो आ बे खाता पति पत्नी छे आमां आ उधार बाजू आवे ने जमा बाजू आवे हवालो होय तो आ उपाड़नुं आईने बीजी असर न आवे पण उपाड़ना व्याजनी बीजी असर आवे कारण के उपाड़ तो काचा सरवैयामां आप्यो એની બીજી અસર ન હોય હવાલાની જ બીજી અસર તો ઉપાડ અહીંયા ઉપાડનું વ્યાજ અહીં ઉધાર બાજુ તો અહીં જમા બાજુ અહીં જમા બાજુ કોઈ પણ હવાલો હોય ને એની બીજી અસર અહીં ઉધાર બાજુ હોય હલો ઉપાડનું વ્યાજ એક અસર અહીં ઉધાર બાજુ તો બીજી અસર ફાળવણી ખાતાની જમા બાજુ અહીં લખવાનું ઉપાડનું વ્યાજ રામ શ્યામ 1800 અને 1632 ને 3300 રૂપિયા વ્યાજ ચાલો એના પછી દેવાદારો તો વિદ્યાર્થી મિત્રો દેવાદારો આપ્યા છે 45000 ચાલો એમાં હવાલા નંબર જો અક્ષર નાના થશે એટલે ગણેલો જ છે દાખલો તમારે ઉદાહરણ તો ગણેલું જ હોય કારણ કે વાર્ષિક હિસાબનો દાખલો તમે સમજો છો કે ક્લાસરૂમમાં માંડ માંડ દેખાતો હોય કારણ કે અહીં હમાય એમ દાખલો ન હોય ના તો વિડીયોમાં તો થોડીક વિઝિબિલિટી ઓલી આવે એટલે જરાક મર્યાદાને સમજો કે અક્ષરો થોડા કોલા થશે કારણ કે સમયની દાખલો અને ક્લાસરૂમમાં શું થાય માની લો મારે એન્ટ્રી સમય એમ નથી કે હું તમને કહું 10 એન્ટ્રી લખાઈ ગઈ એટલે બધા કે હા તો એ ભૂસી નાખું અહીંયા એવું થાય નહીં કારણ કે અત્યારે ભૂસી નાખું તો મારે સરવાળો કઈ રીતે કરવો મારે તમને જવાબનું તો મેળ બેસાડવો પડશે ને બરાબર ક્લાસરૂમમાં એ બધું શક્ય બને ચાલુ ક્લાસરૂમમાં લખાઈ ગયું એટલે ભૂસી નાખું તો દાખલો વ્યવસ્થિત સમાતો જતો જાય પણ અહીંયા તમારે આખે આખો દાખલો એક એક એન્ટ્રી લખવી જ પડે મતલબ મારે જવાબ ક્યાં ગોતવા જાઓ દેવાદારો 45000 હવે એમાં હવાલો 4 દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો આના 5% ઘાલખાદ અનામત માઇનસ ઘાલખાદ અનામત આના 5% કરો આના 5% 45000ના 5% 2250 45000 × 5% 2250 રૂપિયા થાય 45000 − 2250 42750 આ ઘાલખાદ અનામતની બીજી અસર ક્યાં આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પણ વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એક તમે ઘાલખાદ અનામતનું સૂત્ર બનાવતા કે ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની તો જોવો જે આમાં કઈ કઈ વસ્તુ આપી છે ઘાલખાદ કાચા સરવૈયાની આપી છે હા ઘાલખાદ અનામત એ કાચા સરવૈયાની આપી છે તો ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની જો હવાલામાં ઘાલખાદ અનામત ન થાય કયો પ્લસ ઘાલખાદ અનામત હવાલાની માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની તો હવાલાની ઘાલખાદ અનામત છે ને આ બીજી અસર એની પહેલાં આપી ગયો 2250 ઘાલખાદ અનામત હવાલાની 2250 ચાલો એટલે હવાલાનું કામ પૂરું એ ઘાલખાદ અનામતનો હવાલો જે એક અસર આના 5% દેવાદારમાંથી માઇનસ બીજી અસર અહીંયા સૂત્રમાં ચાલો હવે કાચા સરવૈયામાં હવાલામાં ક્યાંય ઘાલખાદ આવી નહીં એટલે ડેશ કરી દેવાનું ઘાલખાદ હવાલાની ડેશ ખાલી ઘાલખાદ અનામત જ છે હવાલામાં ઘાલખાદ કાચા સરવૈયાની ઉધાર બાજુ આપી જો ઘાલખાદ કાચા સરવૈયામાં ઉપરથી 8મી 10મી વિગત છે કેટલી છે 400 તો 400 અને ઘાલખાદ અનામત કાચા સરવૈયાની માઇનસ એ જમા બાજુ આપી હોય જોવો કેટલી છે 700 તો −700 ચાલો આ ત્રણેયનો સરવાળો કરવાનો 2650 ત્રણેયનો સરવાળો બેયનો ત્રણેયનો સરવાળો ટૂંકમાં આ તો કાંઈ છે નહીં એટલે આને બેનો સરવાળો 2650માંથી 700 માઇનસ કરો 2650 − 700 1950 રૂપિયા આવે કેટલા 1950 રૂપિયા એનો જવાબ આવે ચાલો પછી છે સ્ટોક તો વિદ્યાર્થી મિત્રો કાચા સરવૈયાની અંદર કોઈ પણ વિગતની બાજુમાં તારીખ કે ટકાવારી હોય તે આંતરિક હવાલો કહેવાય પણ સ્ટોકની બાજુમાં તારીખ હોય તે હવાલો ન કહેવાય કારણ કે એ તો દર્શાવવા માટે આપ્યું હોય કે જો પહેલી તારીખ હોય શરૂઆત ન કહેવાય ને 31 હોય તો આખર ન થાય પહેલી તારીખ છે ને તો શરૂઆતનો માલ સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ આવે શરૂઆતનો માલ સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક
કેટલો છે 25,000 તો 25,000 ચાલો પછી વેચાણ પરત તો વેચાણ પરત વેચાણમાંથી માઇનસ થાય તો સામેની બાજુથી પહેલાં વેચાણ લખો સામેની બાજુ વેચાણ આપ્યું જો કેટલું આપ્યું છે 78,150 એમાંથી આ વેચાણ પરત માઇનસ કરો વેચાણ પરત માઇનસ 1,000 એટલે 77,150 રૂપિયા 77,150 રૂપિયા ચાલો પછી આપી છે રોકડ સિલક તો રોકડ સિલક મિલકત લેણા બાજુ રોકડ સિલક 10,000 પછી આપી છે ખરીદી તો ખરીદી આપી તો ખરીદ પરત સામે છે જોઈ લેવાનું ખરીદી લખતા પહેલાં જોઈ લેવાનું સામે બાજુ ખરીદ પરત છે તો આ છે અંદરના કોલમમાં લખવાની ખરીદી છે 60,000 માઇનસ ખરીદ પરત તો ખરીદ પરત કેટલી છે સામેની બાજુ જુઓ 1,500 રૂપિયા આપી છે 1,500 હજી બહારના કોલમમાં લખતા પહેલાં વિચારી લેવાનું અન્ય રીતે ગયેલ માલ છે હવાલામાં કે અન્ય રીતે ગયેલ માલ છે નહીં નકર ખરીદી ઉપર ટીક પીરવું હોય કાચા સર્વે આમ જમા બાજુ જોઈ લેવાનું અન્ય રીતે ગયેલ માલ છે અન્ય રીતે ગયેલ માલ હંમેશા જમા બાકી હોય તો નથી એટલે તો કાંઈ નહીં સીધું બહાર લખો 58,500 ચાલો પછી છે આપેલ વટાવ ખર્ચ કહેવાય અહીંયા આવશે આપેલ વટાવ કેટલો છે આપેલ વટાવ તો 500 રૂપિયા ઘાલખાત તો આવી ગઈ ને સૂત્રમાં આવી ગઈ યંત્રો હવે ધ્યાન રાખજો યંત્રો યંત્રો કેટલાના છે તો યંત્રો છે 18,250 હવે એમાં જૂનો ઘસારો પ્લસ કરી દેવાનો તો યંત્રની નીચે ઘસારો આપ્યો 1,750 એ પ્લસ કરો તો યંત્રો કેટલાના થઈ જાય 20,000 હવે માઇનસ ઘસારો હવાલાનો હવે તમને એમ થશે કે આ જૂનો ઘસારો પ્લસ શું કામ કર્યો તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં આવા 3-4 દાખલામાં આવ્યું હતું કે કોઈ પણ મિલકત આપી હોય તેનો જૂનો ઘસારો હોય ને હવાલામાં હોય તો જૂનો ઘસારો હંમેશા પ્લસ કરી દેતા શું કામ કારણ કે ઘસારો ગણવાની બે પદ્ધતિ સીધી લીટી અને ઘટતી જતી બાકી કાંઈ ન કીધું હોય ને એટલે સીધી લીટી એટલે કે સરખા આપતાની પદ્ધતિએ ઘસારો ગણે તો સરખા આપતાની કઢાઈએ ઘસારો ગણવો હોય તો ઘસારો દર વર્ષે યંત્રની જે કોઈ પણ મિલકત હોય ને એની પડતર કિંમત એટલે કે પહેલાં વર્ષે જે કિંમત હોય ને એની ઉપર ઘસારો ગણે તો 18,250 તો અત્યારની કિંમત છે પહેલાં વર્ષે કિંમત કેટલી હશે તો અત્યાર સુધીનો ઘસારો 1,750 જે કાચા સર્વેમાં આપ્યો એ પ્લસ કરજો તો પહેલાં વર્ષે યંત્રની કિંમત કેટલી હોય 20,000 હોય તો દર વર્ષે 20,000 ઉપર જ ઘસારો ગણાતો હોય એટલે ઘસારો કઈ પદ્ધતિએ ગણવો કાંઈ ન કીધું હોય ત્યારે સરખા આપતાની એટલે કે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણાય અને સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવો હોય ત્યારે ઘસારો એની પડતર કિંમત એટલે પહેલાં વર્ષે જે કિંમત હોય એની ઉપર ગણે તો પહેલાં વર્ષે જૂનો ઘસારો પ્લસ કરો તો પહેલાં વર્ષે યંત્રની કિંમત કેટલી હશે 20,000 દર વર્ષે એના 10% થતા હોય 10% જ કીધો છે ને હવાલા નંબર 3 યંત્ર ઉપર 10% ઘસારો આના 10% કરવાના 20,000ના 10% 2,000 18,000 ચાલો આ ઘસારાની બીજી અસર ક્યાં આવે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીં લખવાનો યંત્રનો ઘસારો યંત્રનો ઘસારો કેટલો 2,000 ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે માની લો હવાલો ન થાય ઘસારાનો તો શું કરવાનું તો આ યંત્ર છે એ સીધા બહારના કોલમમાં લખો 18,250 ને આ ઘસારો એ નફા નુકસાનની ઉધાર બાજુ લખો 1,750 જો હવાલામાં ન આપ્યું હોય તો ખાલી કાચા સર્વેમાં જ આપ્યું હોય તો યંત્ર સીધા બહાર અને ઘસારો સીધો અહીંયા ખાલી હવાલામાં આપ્યો હોય ઘસારો તો પછી ક્યાં સવાલ છે મોટાભાગની મિલકતમાં એમ જ થાય છે ખાલી હવાલામાં આપ્યો હોય તો યંત્રને આના 10% કરીને ઘસારો માઇનસ કરવાનો તો કાચા સર્વેનો આપ્યો જ નથી પછી ક્યાં સવાલ પણ બે જગ્યાએ આપ્યું હોય ત્યારે આમ કરવાનું જૂનો આમાં પ્લસ કરવાનો પછી જે રકમ આવે એના 10% ઘસારો કરવાનો અને આની બીજી અસર આપવાની હોય ચાલો એના પછી યંત્રો અને યંત્રનો ઘસારો આવી ગયો ફર્નિચર 8,000 તો ફર્નિચર 8,000 એમાંય ઘસારો છે
हवाला नंबर त्रण ज फर्निचर पर 5% घसारो गणवानो आना 5% माइनस घसारो 5% केटला थाय 400 એટલે 7600 રૂપિયા. ચાલો ફર્નિચરનો ઘસારો, એની બીજી અસર નાનું ખાતાની ઉધાર બાજુ. કેટલો? તો 400 રૂપિયા, 5% 400. ચાલો પછી છે પરચુરણ ખર્ચા. તો ખર્ચા તો બધા આ બાજુ આવશે, નાનુંની ઉધાર બાજુ. તો આ બાજુ પરચુરણ ખર્ચા, પરચુરણ ખર્ચા કેટલા છે? 1500 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો, 1500 રૂપિયા. હવે એમાં હવાલા નંબર છેલ્લો, પાંચમો હવાલો, ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવાના બાકી ખર્ચા એમાં પરચુરણ ખર્ચા કેટલા ચૂકવવાના બાકી છે? 150 રૂપિયા. જુઓ 150, તો ચૂકવવાના બાકી શું થાય? પ્લસ. કોઈ પણ ખર્ચ વિદ્યાર્થી મિત્રો ચૂકવવાનો બાકી હોય તો જે તે ખર્ચમાં પ્લસ કરવાનો. તો ચૂકવવાના બાકી પરચુરણ ખર્ચ, તો ચૂકવવાના બાકી પ્લસ. બીજી અસર આવે મૂડી દેવા બાજુ, અહીંયા લખવાનો ચૂકવવાના બાકી ખર્ચા કેટલા? 100, ચૂકવવાના બાકી પરચુરણ ખર્ચા. કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો જે તે ખર્ચમાં પ્લસ થાય. બીજી અસર મૂડી દેવા બાજુ, અગાઉથી ચૂકવેલો હોય તો જે તે ખર્ચમાંથી માઇનસ થાય. તો બીજી અસર મિલકત લેણા બાજુ આવે. ચાલો પરચુરણ ખર્ચ આવી ગયો. હવે આવે છે આંતરિક અવલો, ભાડાપટ્ટાનું મકાન 4 વર્ષ માટે. તો ભાડાપટ્ટાનું મકાન અંદરના કોલમમાં લખવાનું, કાંઈ પણ આપ્યું હોય ને, એટલે 7000 રૂપિયા છે 4 વર્ષ માટે રાખ્યું. તો ભાંગા 7000 ભાંગા 4 કરો તો દર વર્ષે કેટલા માંડી વાળવા પડે? 1750. તો માઇનસ કરો માંડી વાળ્યા, સત્તરસો પચાસ માઇનસ કરો એટલે 5250 રૂપિયા આવે. કોઈ પણ વિગત ભાડાપટ્ટાનું મકાન કે અદ્રશ્ય મિલકત હોય ને, એમાં માંડી વાળવાની હોય તો માંડી વાળ્યા કહેવાય. 7000 ભાંગા 4 વર્ષ માટે રાખ્યું, તો ભાંગા 4 દર વર્ષે 1750 માંડી વાળવા. આની બીજી અસર આવે અહીંયા, ભાડાપટ્ટાનું મકાન માંડી વાળ્યું. ભાડાપટ્ટાનું મકાન માંડી વાળ્યું. વિદ્યાર્થી મિત્રો આ અક્ષરની મર્યાદા છે, કારણ કે નાના કરવા પડે, દાખલો સમય એમ નથી, એટલે મજબૂરીને સમજો અને જોઈ લેજો. બાકી હું બોલું તો છું જ, એટલે તમારે પાછળ જવાબ લખેલા જ છે, જોઈ લેજો બરાબર. ભાડાપટ્ટાનું મકાન માંડી વાળ્યું 1750. બીજી અસર ટૂંકમાં એક પ્રકારનો ઘસારો જ થયો. ચાલો પછી છે પાઘડી. તો પાઘડી એમને લખી નાખવાની મિલકત કહેવાય, હવાલો તો છે નહીં. પાઘડી છે 40000, તો 40000 રૂપિયા. ચાલો પછી છે વેપાર ખર્ચ. વિદ્યાર્થી મિત્રો વેપાર ખર્ચ એટલે એ વેપાર ખાતામાં આવે એવું ન હોય કે વેપાર મેચિંગ થાય છે જ્યાં લખો. વેપાર ખર્ચ વેચાણ વિતરણનો ખર્ચ છે, ખરીદીનો નથી, લાયા આવે વેપાર ખર્ચ. ચાલો વેપાર ખર્ચ કેટલો આપ્યો છે? વેપાર ખર્ચ તો 1250 રૂપિયા. પછી છે વિદ્યાર્થી મિત્રો ભાડું અને વેરા. તો એમાં હવાલો છે અંદરના કોલમમાં લખવાનું, ભાડું વેરા બે ભેગું જ છે. કેટલા છે? 5000. એમાં હવાલા નંબર 5 વાંચો, ભાડું ચૂકવવાનું કેટલું બાકી છે? 150 રૂપિયા. કેટલું ચૂકવવાનું બાકી છે? ભાડું 150. તો ચૂકવવાનું બાકી આની જેમ જ પરચુરણની જેમ પ્લસ થાય. ચૂકવવાનું બાકી પ્લસ 150 રૂપિયા, એટલે 5150. ચૂકવવાનો કોઈ પણ ખર્ચ બાકી હોય જે તે ખર્ચમાં પ્લસ થાય. બીજી અસર આવે મૂડી દેવા બાજુ, અહીંયા ને અહીંયા ચૂકવવાનું બાકી ભાડું 150 રૂપિયા. ચાલો પછી છે આવક માલ ગાડા ભાડું. જો વિદ્યાર્થી મિત્રો એ ખરીદીનો ખર્ચ છે, ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. આમાં ગાભા આવક માલ ગાડા ભાડું કેટલું છે? આવક માલ ગાડા ભાડું 400, તો લખવાના 400. ચાલો બેંક વ્યાજ. વિદ્યાર્થી મિત્રો બેંક વ્યાજ એ ખર્ચ કહેવાય, એટલે અહીંયા લખવાનું. જો ઉધાર બાકી છે ને, બેંક વ્યાજ જમા બાજુ આપ્યું હોય તો આવક હોત, આવકની જમા બાકી હોય. ઉધાર બાજુ છે એટલે ખર્ચ છે. 500, તો 500 રૂપિયા.
चलो आ नफा नुकसान खातु अँ पूरु थी गयु अँ लखी सब बराबर। चलो बैंक व्याज आई गयु पछी छे वीमा प्रीमियम, तो वीमा प्रीमियम आ नफा नुकसान खातु छे। वीमा प्रीमियम केटलो छे? तो वीमा प्रीमियम छे 800, तो 800 रुपया। चलो पगार, लगातार बधाय खर्चाओ छे पगार, हवे आमां हवालो छे 15000, 15000 छे। हवे आमां हवालो छे, हवाला નંબર 5, પગાર કેટલો ચૂકવવાનો બાકી? 5મો હવાલો 500, તો ચૂકવવાનો બાકી પગાર પ્લસ થાય, પ્લસ 500, એટલે 15500। કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો જે તે ખર્ચમાં પ્લસ થાય, બીજી અસર મૂડી દેવા બાજુ, પગાર 500, અગાઉથી ચૂકવેલો હોય તો માઇનસ થાય, બીજી અસર મિલકત જણા ભાઈ। ચાલો મજૂરી, મજૂરી ખરીદીનો ખર્ચ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે મજૂરી 14000। અગાઉથી ચૂકવેલ વીમો, જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ખર્ચો ચૂકવવાનો બાકી એક અગાઉથી ચૂકવેલ, કોઈ પણ આવક મળવાની બાકી એક અગાઉથી મળેલ, એવું કાચા સરવૈયામાં કીધું હોય માત્ર પાકા સરવૈયામાં જ આવે, તો અગાઉથી ચૂકવેલ વીમો કીધો છે, ખાલી વીમો નહીં અગાઉથી ચૂકવેલ એટલે અહીંયા આવે અગાઉથી ચૂકવેલ વીમો કેટલો? 200 રૂપિયા। ચૂકવવાનો બાકી હોત તો અહીંયા આવે બરોબર, કાચા સરવૈયામાં છે એટલે 1000 હોય। ચાલો હવે મૂડી દેવા બાજુ, ઓલા સોરી જમા બાકી, તો જમા બાજુ આપી છે મૂડી, તો મૂડી અહીંયા લખવાની, બાકી આગળ લડ્યા, કેટલી છે રામની? 80000 અને શ્યામની 70000। ચાલો મૂડી ઉપર વ્યાજ કીધું છે, તો જે બાજુ મૂડી લેખી એ બાજુ જેનું વ્યાજ, હવે હવાલો વાંચો, ટીક કરેલું છે ને એટલે બીજો હવાલો, મૂડી પર 5% વ્યાજ આપવાનું છે, તો આ મૂડી છે એના 5%, 80000ના 5%, 4000, 70000ના 5%, 3500। ચાલો મૂડીનું વ્યાજ, મૂડી ખાતાની જમા બાજુ, તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ, કોઈ પણ હવાલો, મૂડી ખાતામાં ઉધાર બાજુ હોય તો ફાળવણી ખાતામાં જમા બાજુ, અહીંયા જમા બાજુ હોય તો ઉધાર બાજુ, તો મૂડીનું વ્યાજ અહીંયા રામ શ્યામ કેટલું? 4000 અને 3500। ચાલો 7500 મૂડીનું વ્યાજ અહીંયા જમા બાજુ, તો હવાલાની બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ। ચાલો હવે લેણદારો, હવાલા વગરનું છે, ગીતાની લોન આવશે, લેણદારો મૂડી દેવા બાજુ 35000, પછી છે ખરીદ પરત, એ તો આવી ગયું હોય ને માઇનસ કરીને કે, પછી છે બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ, બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે? 8000, તો 8000 રૂપિયા। ચાલો પછી ઘાલખા, સોરી વેચાણ, વેચાણ તો આવી ગયું હોય ને, વેચાણ પરત માઇનસ કરી ત્યારે, ઘાલખાદાનામાં તો આ સૂત્ર લખ્યું તો અહીં આવી ગયું હોય, મજૂરીના બાકી દેવા એટલે ચૂકવવાની બાકી મજૂરી થઈ વિદ્યાર્થી મિત્રો, ચૂકવવાની બાકી મજૂરી, જમા બાકી છે ને દેવાની જમા બાકી હોય 1000। હવે આવે છે ગીતાની લોન 8%, મૂડી દેવા બાજુ આંતરિક હવાલો છે, ગીતાની લોન કેટલી છે? ગીતાની લોન તો 15000, ગીતાની લોન 15000 રૂપિયા છે, 15000ના 8% કરો વિદ્યાર્થી મિત્રો, 15000ની લોન 8%ની લોન છે, એનો મતલબ એક દર વર્ષે કેટલા ટકા વ્યાજ ચૂકવાતું હોય? 8%, પણ તારીખ આપી છે, કઈ તારીખે ગીતાએ લોન આપી છે? 8%ની લોન એનો મતલબ એક વાર્ષિક વ્યાજ 8% છે, તો 8%, પણ તારીખ આપી 1/10/16, તો વર્ષની અધ વચ્ચે લોન આપી છે, ત્યારે 1/10/16, તો જ્યારથી લોન આપી હોય ત્યારથી વ્યાજ ગણવાનું ચાલુ થાય, વર્ષ પૂરું થાય છે 31/3/17, 1/10/16 થી 31/3/17 કેટલા મહિનાનું વ્યાજ થાય? 10મો 11મો 12મો પહેલો બીજો ત્રીજો 6 મહિનાનું, તો ગુણ્યા 6 ભાંગ્યા 12, તો 15000ના 8% કરો, 15000ના 8%, 1200 રૂપિયા થયા, પણ અડધા વર્ષનું કેટલું થાય? 600 રૂપિયા, તો લોનનું વ્યાજ 15000ના 8%, 15000ના 8%, 1200 રૂપિયા વ્યાજ થાય, પણ 6 મહિનાનું એટલે અડધા વર્ષનું કેટલું થાય? 600 રૂપિયા થાય। ચાલો લોનનું વ્યાજ
एक असर तो आ लोन में प्लस कर लिखव 15,000 प्लस 600 व्याज 1,500 एवी रीते हाले अथवा आ रीते अलग लखो तो हाले कि गीता लोननू व्याज केटलू तो 600 रुपया लोन पर व्याज चूकव पड़े खर्च कहवा बीजी असर ननू नी उधार बाजू अँ आए गीता लोननू व्याज केटलू तो 600 रुपया आंतरिक हवालो हतो। चलो गीता लोन पूरी देवी ऊँडी 200 रुपया तो देवी ऊँडी 200 रुपया ચાલો એના પછી હવે પૂરું હવે ખાલી પહેલો હવાલો વિદ્યાર્થી મિત્રો બાકી છે આખો સ્ટોક 45,000 છે જેની બજાર કિંમત 10% વધુ કાંઈ ગણતરી કરવાની જરૂર જ નથી 45,000 10% વધુ કીધા હોય તો 45,000 45 પ્લસ કરો એટલે આ બજાર કિંમત થાય 49,500 45,000 પ્લસ એના 45,000 45,000 + 10% 4,500 પ્લસ કરો 45,000 ને 4,500 49,500 થાય તો છેલ્લે તો ઓછી કિંમત 45,000 જ થઈ ને એ જ લેવાની થાય એટલે વધુ કીધી હોય તો ગણતરી કરવાની જરૂર જ નહીં છેલ્લે 45,000 સ્ટોક લેવાનો પણ હમણાં એમ કીધું હોત કે આખો સ્ટોક 45,000 છે એની બજાર કિંમત 10% ઓછી છે એમ કીધું હોત તો 40,500 સ્ટોક આવત એ લેવાનો થાય તો ગણતરી કરવી પડે 45,000 ના 10% 4,500 માઇનસ કરો તો 40,500 થાત તો 40,500 લેવાના થાત ઓછી કીધું હોત તો પણ વધુ છે તો છેલ્લે તો 45,000 જ કિંમત ઓછી રહેત એટલે એ તો એ જ લેવાની રહેત એટલે આમાં કંઈ ગણતરી કરવાની જ નહીં આખો સ્ટોક એનો એ લખવાનો બે અસર આવે હવાલામાં હોય એટલે એક અસર વેપાર ખાતાની જમા બાજુ આખો સ્ટોક 45,000 બીજી અસર મિલકત લેણા બાજુ આખો સ્ટોક 45,000 ચાલો અહીંયા દાખલો વિદ્યાર્થી મિત્રો પૂરો થયેલ જાહેર કરવામાં આવે છે અને હવે ખાતા બંધ કરીએ બરાબર તો ખાતા બંધ કરવામાં કઈ બાજુ સરવાળો વધુ થાય તો મને લાગે છે કે આમાં 77,150 પ્લસ 45,000 આ બાજુ વધારે થતું હોય એવું લાગે છે 1,22,000 1,22,150 77,150 પ્લસ 45,000 1,22,150 1,22,150 એમાંથી આ બધું માઇનસ કરો 1,22,150 માઇનસ 25,000 માઇનસ 58,500 માઇનસ 400 માઇનસ 14,000 24,250 રૂપિયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવ્યો આને કહેવાય કાચો નફો આ કાચો નફો ક્યાં લઈ જવાનો અહીંયા કાચો નફો 24,250 ચાલો હવે નફા નુકસાન ખાતું બંધ કરો હવે નફા નુકસાન ખાતું વિદ્યાર્થી મિત્રો બંધ કરો એટલે કઈ બાજુનો સરવાળો વધુ થાય છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વધારે સરવાળો થાય જો કારણ કે અહીંયા 24,250 છે અહીં બધી ઘણી બધી એન્ટ્રીઓ છે અહીં 15,500 તો ખાલી આના છે તો ઉધાર બાજુ સરવાળો વધુ થાય કરો 1,950 પ્લસ 500 32,050 એમાંથી એક જ એન્ટ્રી છે જમા બાજુ બીજું કાંઈ છે જ નહીં માઇનસ કરો 24,250 ચોખ્ખો નફો આવ્યો 78,000 કેટલો આવ્યો ચોખ્ખો નફો 78,000 રૂપિયા આ ચોખ્ખા નફાને ઉપર લીટી રાખવાની હતી ત્યાં લખવાનું હોય ચોખ્ખો નફો 78,000 પણ અહીં લખી નાખું છું ચોખ્ખો નફો 78,000 રૂપિયા ચાલો ચોખ્ખો નફો 78,000 રૂપિયા આવ્યો હવે નફા નુકસાન ફાવણી ખાતું બંધ કરીએ તો એમાં આ બાજુનો સરવાળો વધુ થાય છે 75,000
प्लस 7800 15300 એમાંથી ઉધાર બાજુનું 3400 માઇનસ કરો 11900 અને કહેવાય વેચણી પાત્ર ખોટ આવ્યું આ બાજુ સરવાળો વધુ તફાવત આવે ને ખોટ બે ભાગીદાર રામ શ્યામ ચાલો નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે વિદ્યાર્થી મિત્રો તો નફા નુકસાનનું પ્રમાણ છે 6:4 તો ગુણ્યા 6 ભાગ્યા 4 17,850 અને 11,900 ગુણ્યા 4 ભાગ્યા 10 11,900 6:4 છે ને 11,900 × 6 ભાગ્યા 10 7140 આવે અને 11,900 × 4 ભાગ્યા 10 4,760 થઈ ગયો આ ખોટ આવી એટલે આ બાજુ લખવાની અહીંયા વેચણી પાત્ર ખોટ 7140 અને 4760 મૂડીની હંમેશા જમા બાકી હોય એટલે જમા બાજુનો સરવાળો વધુ થાય આ બાજુનો સરવાળો 84,000 એમાંથી આ રામની ઉધાર બાજુનું માઇનસ કરો તો 84,000 − 18,000 − 1800 − 7140 57,060 અને કહેવાય આખરની બાકી બાકી આગળ લઈ ગયા ચાલો હવે ઓલી બાજુનો સરવાળો કરો 70,000 + 3500 73,500 73,500 માંથી આ બધું માઇનસ કરો માઇનસ 16,000 − 1600 − 4760 51,140 ચાલો એટલો એટલો જવાબ આવ્યો 57,060 − 51,140 આ મૂડીને લખવાની અહીંયા મૂડી ખાતા રામ શ્યામ 57,060 અને 51,140 ચાલો હવે સરવાળો 57,060 108,200 ચાલો હવે બે બાજુનો સરવાળો વિદ્યાર્થી મિત્રો સરખો થવો જોઈએ એક 168,800 આવ્યું હારેડી 168,800 ચાલો ઓલી બાજુ 42,750 ચાલો રેડી 168,800 વિદ્યાર્થી મિત્રો આ વાર્ષિક હિસાબનો દાખલો થયો એક હજી એક દાખલો હજી આપણે સોમવારે જે એક પીરિયડ આવશે તો હજી એક દાખલો તમને રિવિઝન કરાવી દઈશ ઘણું ખરું આમાં તાજું થઈ ગયું છે તમને હજી એક આવો એક દાખલાનું રિવિઝન કરાવી દઈશ દાખલા તરીકે ઘણા દાખલામાં વેપાર ખાતું બનાવવાનું હોય નફા નુકસાન ખાતું બનાવવાનું હોય સીધો દાખલો નફા નુકસાન ખાતેથી અથવા તો ફાળવણી ખાતેથી ચાલુ થતો હોય તો એવી રીતનો એકાદો દાખલો કરાવી દઈશ સોમવારે બરાબર આ એક દાખલો કરાવ્યો આખે આખો પહેલાં બધું સમજાવી દીધું ક્યાં ખાતામાં શું આવે અને પછી દાખલો ગણાવ્યો બરાબર હવે એના પછી આપણે હજી એક દાખલો છે વાર્ષિક હિસાબનો આના પછીના નેક્સ્ટ પીરિયડમાં હવે ગણીશું.